ચાલો સંભળાવું તમને વીતેલા પળોની ખાટી મીઠી વાતો, થોડી મારી તો થોડી તમારી. ચાલો ને વાત કરીએ, વીતેલા પળોને યાદ કરીએ. જ્યારે હું અહીં આવી હતી મને યાદ છે, 21/7/2019, અને ત્યારે છે ને આ આખી ગુમનામ પહેલી હતી. ખબર નહીં અહીંયા મને જ ન લાગે. ધીરે ધીરે નવા ફ્રેન્ડ્સ બન્યા, ફેકલ્ટીઝ મળ્યા, હતા થોડા આકડું. એમાંય ઓજસને હેરાન કરવામાં કોઈ કસર નથી મૂકી. ક્લાસમાં બહુ મસ્તી કરતા, ફેકલ્ટીને બહુ હેરાન કરતા. જેવું ફેકલ્ટીનો ક્લાસરૂમ છોડવો ને અમારો અવાજ ગુંજવો, અને જેવા ફેકલ્ટી આવે ને એવું માસૂમ બની જવાનું. જેવા ફેકલ્ટી બોર્ડ તરફ વળે ને એટલે છુપાઈ છુપાઈને લંચ બોક્સ ખોલીને નાસ્તો કરવાનો, ને મેં પાછું ઋષિનું ઓજસના લેક્ચરમાં એન્સ્રીમાં સોંગ સાંભળવાનું, ભૂલાય જ કેમ. અને એમાં એ ફેકલ્ટીના પૂછેલા પ્રશ્નો પર દિલ ખોલીને નીચું જોવાનું. અને ભાવેશના લેક્ચરમાં બસ હવે સર બસ, અને 20 મિનિટ વાંચવા આપું એમ કહીને વાતું એ ચડી જવાનું. કોલેજે જાણી જોઈને મોડું આવવાનું, ને પછી ક્યારેક હેમાંગ સરને તો ક્યારેક પાયલ મેમને રવિના મોડું આવવાના પંચર પેટ્રોલ અને મોડું ઉઠવાના બાના સાંભળવાના. કેન્ટીનમાં સિનિયર અને જુનિયરની એવી ટોળકી જામે ને એ ભાઈ કરણના ફાલતુ જોક્સ અને મને મોટિવેશન આપીને સમજાવવાની, અને સાવનના શિયાળુના સમા ચીકી માટે વાજવાની. અને ચિરાગ પાસે તો પૈસા હોય નહીં એટલે સાવ એમ લૂકોય નથી, પણ જ્યારે ન હોય ને ત્યારે બીજાના પૈસે પફ ખાવાનું મૂકે નહીં. અને એમાં પાછો કહેતો જાય કે તારે મને પફના પૈસા દેવાના. અને એમાં હું રવિ હારે એક મંચુરિયન માટે બાજવાનું ભૂલો જ કેમ. અમે એક મંચુરિયન માટે આખી કેન્ટીન ગજાવી મૂકતા, અને સાથે સાથે મારો ત્વિષા પ્રીતિ અને રવિનો કલબલાટ. ને એમાં જાતા જાતા ધીરુભાઈ અરે ગપટા મારવાનું ભૂલ જ કે હું. ને પછી આરામથી ચાલતા ચાલતા જવાનું, ને પછી અને પાછી દોડતું એવી લગાવતા ને કે જાણે અમારા જેવું ભણેશ્રી કોઈ નથી. ને પછી મૂળ આવ્યાના બાના કાઢવાના, ને પછી ધ્રુવા જોડે વોશરૂમ જવાના બાને અમે છે ને આખી કોલેજ ફરી આવતા. હાલો જેવી 12 વાગ્યાની બ્રેક પડે ને એટલે હર્ષવી પાસે નાસ્તો લેવાનો હું ભૂલાવ જ કેમ. ઉઠી ગઈ? ચાલ તું રેડી થઈ જા, હું પણ થઈ જાઉં, પછી કરું ફોન. રોજ સવારે ત્વિષાને ફોન કરીને ઉઠાડવાની અને કોલેજ માટે રેડી કરવાની. રોજ રોજ એનું હમણાં 5 મિનિટ રેડી પાછો ફોન કરશે, 5 મિનિટ સુઈ જાઓ પછી ફોન કરશે પછી ઉઠાડશે. ને લાઇબ્રેરી સેશનમાં સંજય સર અરે એન્ટ્રીની માથાકૂટ, અને પછી ખોટા અવાજ કરીને સંજય સરને આમ થી આમ દોડાવવાના.
એડમિનમાં કામ છે એમ કહીને અમે એડમિને તો પહોંચી જતા, પણ એડમિનમાં જઈને અમે નેસર્ગી મેમારા વાતો કરતા. કોલેજના આ બધા ફેસ્ટિવલ અને ફંક્શનમાં મોટો સપોર્ટ પાયલ મેમ અને હિરલ મેમનો હોય, અને એમાંય પાછું મેમ પ્રેક્ટિસ માટે જાઓ એમ કહીને ભણવાનું નામે મીંડું મૂકી દેવાનું અને આખી કોલેજમાં રખડવાનું. આમ તો છે આ કોલેજનું ઓટી, પણ જ્યારે કંઈ ફંક્શન કે ફેસ્ટિવલ હોય ને એટલે છે ને ફોટોશૂટનું મેદાન બની જાય. આવી તો મેમરી કેટલાય ફ્રેન્ડ સાથે હશે, એમાં નિકેત, નિશાંત, કેનિલ, ચિંટુ એટલે કે ચૈતન્ય અને વિવેક સાથે બોલવાનું તો રહ્યું, પણ એ લોકો મને છે ને ચીડવ્યા વગર કે રોવડાવ્યા વગર મૂકે જ નહીં. પણ તોય એ લોકો છે ને મારી દિલની બહુ નજીક છે અને રહેશે પણ. અને એમાંય લાસ્ટ બેલ વાગે ને અને એમાં છે ને ક્યારેક પ્રીતિને મારા ભેગું સિટી બસમાં આવવાનું થાય તો એની રોડ કોર્સ ક્રોસ કેમ કરીશ ને, એ મગજ મારી હું બોલું જ કેમ. હાલે પ્રીતિ, જ્યારે પણ રજા જોઈતી હોય કે પછી કોલેજેથી વહેલું ઘરે જવું હોય ને તો નિફ્યા મેમની, હેલો મેમ, નિફ્યા મેમની પરમિશન વગર કોઈને રજા પણ ના મળે. આ બધામાં એક વાત બહુ નિરાળી છે, જ્યારે અહીંયા આવ્યા હતા ને ત્યારે આંખમાં આંસુ અને ચહેરો સોજેલો હતો, અને જઈ રહ્યા છીએ ત્યારે આંખમાં આંસુ તો છે પણ મોઢા ઉપર મુસ્કાન છે. ચલો ફ્રેન્ડ્સ, નીકળીએ નવા સફરની નવી શરૂઆત માટે. મળતા રહીએ, આસપાસ રહીએ, પણ એકબીજાના દિલમાંથી ક્યારેય દૂર નહીં જઈએ. આઈ મિસ યુ ક્રાઇસ્ટ ફેમિલી, ફ્રેન્ડ્સ, બેસ્ટ ફ્રેન્ડ્સ એન્ડ બેસ્ટ ફેકલ્ટીઝ.